नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञान विहार स्कूल ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। तो केम छो बधा विद्यार्थी, मजा में छो ने? धोरण 3 आज नो विषय छे आपणो कलसोर। चलो तो बधा पोतानुं कलसोरनुं पुस्तक, पेन्सिल ने इरेजर आ बधी वस्तु साथे राखजो। तो कलसोरना आपणे पाठ नंबर 3 हूँ पतंगियू मारा पिल्लू एना विषे आपणे अभ्यास करशुं। तो जेमां आगळनो वीडियो आपणे मूकेलो मां पेज नंबर 40 परनी जे आ खाली जग्या थी त्यां सुधीनो आपणे अभ्यास करेलो हतो। हवे आपणे पेज नंबर 40 पर जे राइट करवानो छे त्यांथी अभ्यास करशुं। तो बधा पेज नंबर 40 खोलशे। चलो तो बधा ने निकली गया पेज नंबर 40। हवे जोजो एमां सूचना शुं आपेली छे कि सौथी नजीकना अर्थवाळुं वाक्य पसंद करो अने तेनी सामेना बॉक्समां राइट करो। बराबर, अहीं आपणे एक प्रश्न आपेलो छे, एना जेवो ज अर्थ होय तेवुं वाक्य आपणे शोधवानुं छे। त्रण त्रण वाक्य आपणे आपेला छे, एमांथी जे आपणो प्रश्न छे एवुं ज वाक्य होय તે વાક્ય શોધી અને આપેલા જે ખાના છે એમાં રાઈટ કરવાનું છે। સમજાઈ ગયું બધાને શું કરવાનું? તો પહેલો પ્રશ્ન જો શું છે, અમે પાન થઈ ફરકી રહ્યા, આવું આવેલું હતું આપણે જે હોળીનું ચિત્ર અને બાજુમાં ગીત આપેલું હતું તેમાં એવું જોઈ ગયા ને। શું કે છે બાળકો કે અમે પાન થઈને ફરકી રહ્યા, એનો મતલબ શું થાય કે અમને ઝાડ પર બેસવાની મજા આવી, અમે જ પાંદડા બની ગયા, કે સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ, એનો મતલબ શું થશે કે અમને ઝાડ પર બેસવાની મજા આવી। તો કે પહેલો બોક્સ છે એમાં આપણે રાઈટ કરશું। ચલો બીજું વાક્ય જો, અમે દરિયામાં વહાણ થઈને માહલી રહ્યા, શું કીધું તું, અમે દરિયામાં વહાણ બની ગયા, એનો બીજો અર્થ એના જેવું કયું વાક્ય થશે કે અમે વહાણમાં બેસીને દરિયામાં હાલવા ગયા હતા, કે અમે દરિયામાં ખૂબ રમ્યા, કે અમે દરિયા કિનારે ટહેલ્યા। તો શું આવશે કે અમે વહાણમાં બેસીને દરિયામાં હાલવા ગયા, એટલે કે આપણે હોડીમાં બેસીને દરિયામાં જાય તો કઈ મજા પડે પડે ને। તો અહીંયા એ જ વાક્ય કીધું છે કે અમે દરિયામાં વહાણ થઈને માલી ગયા, એટલે કે અમે વહાણમાં બેસીને દરિયામાં ગયા હતા, એટલે કે પેલું વાક્ય છે એના બોક્સમાં રાઈટ કરશું। ત્રીજો પ્રશ્ન જો, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, તો એના જેવું અર્થવાળું વાક્ય કયું થશે કે વહાણમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા, પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા। આ ત્રણ માંથી કયું સાચું થશે? તો અહીંયા શું કીધું હતું કે પહાડ ને ટેકરીઓ પર અમે ઘૂમી રહ્યા, તો કે વાનમાં બેસીને ટેકરી પર ઘૂમી શકાય નહીં, પછી પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો, કે અમે પહાડ ને ટેકરીઓ પર ધીમે ધીમે ફર્યા, તો કે ત્રીજું વાક્ય સાચું આવશે કે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા। ચોથો પ્રશ્ન જો, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, તો એનો મતલબ શું થાય? ચલો ત્રણ આપણને આપેલા છે વાક્ય, કયું વાક્ય સાચું બનશે જો જોઈ। શું કીધું છે કે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, જો જોઈ, અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે, ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું, કે તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ। તો આનો મતલબ શું થાય કે અમે તોફાન માટે કાયમ તૈયાર હોઈએ છીએ, મમ્મી ખીજાય કે પપ્પા ખીજાય થોડી વાર પછી ભૂલાઈ જાય, વળી પાછા તોફાન ચાલુ થઈ જાય, થઈ જાય ને બધા। તો અહીંયા એ જ વાક્ય કીધું હતું કે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, એટલે કે તોફાનને મસ્તી કરવા માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ। પછી પાંચમો પ્રશ્ન જો, અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા, એના જેવું બીજું કયું વાક્ય થશે? અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા, રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા,
અમે મોજાની છાલકથી આપને ગલી પચી કરીએ છીએ. શું થશે? અમે દરિયો થઈ આપને પંપાડી દઈએ. એનો મતલબ શું થશે કે અમે મોજાની છાલકથી આપને ગલી પચી કરીએ છીએ. મોજા હોય તો ઊંચા ઉછરે ને, એટલે કે આપ સુધી પહોંચે એવી રીતે અમે મોજા બની અને આપણે ગલી પચી, એટલે આપણે શું કહીએ, ગલગલિયા કહીએ, એ ગલી પચી કરીએ છીએ. એટલે કે ત્રીજું વાક્ય સાચું થશે. બરોબર? ચલો હવે જોશું પેજ નંબર 41 પર. ચલો જોવો જોઈ શું આપેલું છે. એમાં આપણને કીધું છે કે આપેલા શબ્દોને ફટાફટ બોલો, એટલે એક પ્રવૃત્તિ છે. ચાલો જોજો, ભૂલ ન પડે એ રીતે બોલવાનું. કે રીતે? સાચું જ બોલવાનું છે, ઉતાવળમાં ખોટું નહીં બોલવાનું. અને વાંચવાનું કેવી રીતે? ફટાફટ, ઊભું નહીં રહેવાનું. કે ચલો હું વાંચું છું, પછી તમારે પણ વાંચવાનું. બરોબર? કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, ભાન, માન, રાન, વાન, શાન અને શાન. બરોબર? આ રીતે ક્યાંય અટકવાનું નહીં. ચલો અહીંયા સરસ મજાનું નાનું એવું ગીત આપેલું છે. શું કીધું? મોટેથી ગાઓ. આમાં એવી જ રીતે છે, જો એક અક્ષર 2-3 વખત આવે છે જેથી ભૂલ પડે નહીં, એવી રીતે વાંચવાનું. જો પટપટ પટપટ પાન, ઝટપટ ઝટપટ તાન, સનનન સનનન શાન, ધડધડ ધડધડ ધાન. ચલો વાંચો જોઈએ આ રીતે કેને કેટલી ભૂલ પડે છે અને કોને ફટાફટ થઈ જાય છે. એટલે સરસ મજાની શું કહેવાય આને, નાની એવી પ્રવૃત્તિ. ચલો તેના પછી આગળ જોઈએ કે સાંભળો, વાંચો, શોધો, વિચારો અને લખો. તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે. શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દો, કેવા શબ્દ કીધા છે? રંગીન શબ્દ. રંગીન શબ્દને લાગુ પડતો શબ્દ ફકરા અ માંથી શોધવાનો છે. કયા ફકરામાંથી? અ માંથી શોધવાનો અને મોટેથી બોલવાનો. બરોબર? એટલે કે બ નંબરનો ફકરો હું વાંચું, તમારે અ માં શોધવાનો કે એને લગતો શબ્દ કયો છે. બરોબર? ચલો હવે અ અને બ બંનેનો જે ફકરો છે એ ફકરો સેમ જ છે, પણ અમુક શબ્દમાં ફેર છે. અહીંયા આપણને કીધું હતું ને કે ફકરો બ વાંચે ત્યારે તમારે રંગીન શબ્દ, અહીંયા જો અલગ છે, રંગીન શબ્દ છે, વાદળી રંગના શબ્દ છે, એ શબ્દ હું વાંચું ત્યારે તમારે અમાં જોવાનું કે એમાં કઈ જગ્યાએ કયો શબ્દ ઉપયોગમાં લેવાનો. બરોબર? ચલો જોઈએ પેલું વાક્ય. જો અનિરુદ્ધને જીવ જંતુ ખૂબ ગમે છે. બરોબર? અનિરુદ્ધને જીવ જંતુ ખૂબ ગમે છે, તો અમાં જોવો, અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, તો કે બે સરખા જ છે, કાંઈ ફેર નથી. હવે અહીંયા જો રંગીન શબ્દ આવ્યો, શું છે? અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને, વળી પાછો રંગીન શબ્દ આવ્યો, જીવજંતુઓનો ડર લાગે છે. અનિરુદ્ધનો જે મિત્ર છે ભદ્રેશ, એને શેનાથી ડર લાગે છે? આ જીવજંતુ એટલે કીડી, મકોડો, આ બધા જીવજંતુ છે, એનાથી બીક લાગે છે. હવે આ ફકરામાં જુઓ, અહીંયા શું હતું? અનિરુદ્ધના, અને અહીંયા શું છે? તેના છે ને. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે, એટલે કે જીવજંતુનો ડર લાગે છે. છે અહીંયા અનિરુદ્ધની જગ્યાએ છે તેના, અને જીવજંતુની જગ્યાએ છે તેમનો. બરોબર? ભદ્રેશ કહે, ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો અહીંયા શું આવ્યું? ભદ્રેશને જીવજંતુ. હવે તમારે તમારી જ વાત કરવી હોય તો તમે તમારું નામ 2 વખત લ્યો. કે મીના કહે કે મીનાને જીવજંતુથી ડર લાગે, તો તમે શું કહો? કે મને ડર લાગે છે, એમ કહી ને આપણે. હા, તો અહીંયા જો તે કહે, અહીંયા શું હતું? ભદ્રેશ કહે, ને અહીંયા શું છે? તે કહે. પછી ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો ભદ્રેશ પોતે જ પોતાની વાત કરે, એટલે શું આવે અહીંયા? કે મને જીવજંતુ કરડી જાય તો. સમજાણું? ચલો એના પછી આગળ જો, અનિરુદ્ધ કહે, જીવજંતુ તો કેટલા નાના હોય. શું આવ્યું? જીવજંતુ. અને અહીંયા જો અનિરુદ્ધ કહે, તે તો કેટલા નાના હોય, અહીંયા કયો શબ્દ આવ્યો? તે મૂક્યો.
એટલે બધે નામ લખવાની જરૂર નહીં, આપણે તે, તેનો, તેના, મને એવા શબ્દનો ઉપયોગ કરી શકીએ. વારંવાર આપણે નામ લેવાની જરૂર પડે નહીં. આપણે વાતચીત કરતા હોય તેમ કહી કે સોનલે લેસન નથી કર્યું, સોનલને ન થયું, સોનલને મહેમાન ઘરે હતા, તો શું કહી કે તેનાથી લેસન ન થયું, તેના ઘરે મહેમાન હતા, તે પડી ગઈ હતી. બરોબર, આ રીતે તે, તેના શબ્દ વર્ગ ઉપયોગ કરી અને આપણે બોલી શકીએ. બધે જ નામ બોલવાની જરૂર પડે નહીં. આગળ જુઓ ફકરો, જીવ જંતુઓને ભદ્રેશ અને અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો. તો આ વાક્ય તો આપણને સમજાય જ નહીં. શું કહેવા માંગે છે કે જીવ જંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો. હવે અહીંયા બે શબ્દ હતા, હવે આમાં જુઓ એટલે તમને તરત સમજાઈ જાય. એમને તું તારી ડબ્બીમાં મૂકીને જો. બરોબર, અહીંયા શું આવ્યું, જીવ જંતુઓની જગ્યાએ એમને, ભદ્રેશની જગ્યાએ તું, તારી ડબ્બીમાં મૂકીને જો. બરોબર, જીવ જંતુની જગ્યાએ શું આવ્યું, એમને, ભદ્રેશ એટલે કે તું, અનિરુદ્ધની એટલે કે મારી, સમજાણું, એટલે કે જીવ જંતુને તું મારી ડબ્બીમાં મૂકીને જો. ભદ્રેશને જીવ જંતુ બધા ગમી જશે. ભદ્રેશને જીવ જંતુ એની જગ્યાએ શું આવ્યું કે તને, તે બધા ગમી જશે. શું કીધું, ભદ્રેશની જગ્યાએ આવ્યું તને અને જીવ જંતુની જગ્યાએ આવ્યું તે, કે તું મારી ડબ્બીમાં મૂકીને જો તને તે બધા જીવ જંતુ ગમી જશે. તો કહો કયું લખાણ સારું લાગે છે, બંને વાક્યમાં શું ફેર છે? તો કે આ વાક્ય સારું લાગે, લાગે ને. અહીંયા બધે આપણે ભદ્રેશ જીવજંતુ, ભદ્રેશ જીવજંતુનો ઉપયોગ કરવો ન પડે, એની જગ્યાએ આપણે કે તે, તેના, તેમના, તે, હું, આ રીતે જ આપણે વાતચીત કરતા હોઈએ છીએ. એટલે કે આ લખાણ સારું છે. આમાં શું ફેર છે કે નામનો વધુ ઉપયોગ થયો છે, એટલે કે આ રીતે જ આપણે લખાણ લખીએ છીએ. સમજાઈ ગયું બધાને? ચલો જુઓ પેજ નંબર 42 પર. ચલો પેજ નંબર 42 પર પણ આપણને એ જ રીતે ફકરો આપેલો છે. આપેલો છે કે જુઓ, અ અને બ ફકરો બે સેમ જ છે, પણ એકમાં નામનો ઉપયોગ કર્યો છે અને એકમાં તે, તેને, તેમને એ રીતે છે. ચલો આપણે જોઈએ કયો ફકરો શું રીતે લખેલું છે. પેલું જુઓ, અમાં અનીશભાઈ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. તો આપણે એ રીતે બોલી નહીં, બોલી તો શું બોલી કે અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. જોયું, અનીશભાઈની જગ્યાએ કયો શબ્દ મૂકી દીધો, તેમના. હવે બીજું વાક્ય જો, રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી. આપણે એમ કહી કે મોહન, મોહનની આંગળી તું ઊંચી કર, તો શું કહી કે રેશમા તેની આંગળી ઊંચી કરી. બરોબર, બે વાર રેશમા લખવાની જરૂર ન પડે, એની જગ્યાએ આપણે તેની શબ્દનો ઉપયોગ કરી શકીએ. પછી ત્રીજું વાક્ય, ભદ્રા ભદ્રાના મિત્રને મળી. તો એની જગ્યાએ આપણે કયો શબ્દ મૂકી શકીએ કે ભદ્રા તેના મિત્રને મળી. બરોબર, હવે ચોથું વાક્ય જો, ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા. તો આ રીતે આપણે બોલીએ નહીં, ન બોલી, શું કહી કે ચકલીએ એના માળામાં ઈંડા મૂક્યા. બરોબર, એટલે કે તેના માળામાં ઈંડા મૂક્યા, બે વખત ચકલી આવે નહીં. પછી પાંચમું વાક્ય, બધા બાળકોએ બધા બાળકોના દફતર ઉચક્યા. તો આ રીતે વાક્ય બને નહીં, બધા બાળકો બે વખત આવશે નહીં. બરોબર, આ રીતે આપણે વાતચીત ન કરી, એની જગ્યાએ શું કરી, તેના, તે, તેમની એ રીતે બોલી. તો જો અહીં સુધારીને શું આપેલું કે બધા બાળકોએ પોતાના દફતર ઉચક્યા. બરોબર ને, એટલે ફકરો જોઈ તેના પરથી ખબર પડી જાય કે આ લખાણ ખોટું અને આ લખાણ સાચું છે. ચલો હવે અહીંયા આપણને કીધું છે કે જોડકા જોડો, જે રીતે આપણે ઓલો અનિરુદ્ધ વાળો ફકરો જોયો એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે. તો એમાં એવું હતું કે અનિરુદ્ધના એટલે કોના, તો કે તેને, તેમને, તેના, તેમનો અને તેમાં. તો આગળ શું આવ્યું હતું, અનિરુદ્ધના એટલે કે તેના આવ્યું હતું ને. પછી ભદ્રેશને, તો ભદ્રેશને એટલે કે કોને, તો કે તેને. ભદ્રેશની જગ્યાએ તેને શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ. ડબ્બીમાં, તો કે શેમાં, તેમાં. ડબ્બીમાં જીવજંતુ મૂકી દે એટલે કે તેમાં જીવજંતુને મૂકી દઈએ.
પછી જીવજંતુઓને એટલે કે તેમને શું આવશે જીવજંતુની જગ્યાએ તેમને અને જીવજંતુઓના એટલે કે તેમનો બરોબર અહીંયા જે નામના શબ્દ છે એની જગ્યાએ આપણે જે બીજા શબ્દ લખીએ કયા એ આપણે આ રીતે જોડકું બનાવવાનું છે જે રીતે આપણે ફકરામાં સુધારો કર્યો એ જ ફકરા પરથી જ આપણને અહીંયા પૂછેલું છે તો એ પ્રમાણે આપણે અહીંયા લખી અને જોડકું બનાવશું ચલો હવે નીચે જો શું પ્રશ્ન છે કે બિન જરૂરી શબ્દ છે કે અને વાક્ય ફરીથી લખો તમને વાક્ય આપેલા છે અને એમાં કેટલા ખોટા શબ્દ આપેલા છે બરોબર તો એમાંથી જે બિનજરૂરી શબ્દ છે એને આપણે છેકી નાખવાના અને પછી જે વાક્ય બને એ જોઈ અને નીચે આપેલ લીટીમાં સારા અક્ષરે લખવાનું બરોબર જો એક હું તમને શીખડાવું કે બાળકો તમે કીડી જોઈ છે કીડીને કે તેને કયો શબ્દ આવશે તો કે દર વખતે આપણે કીડી શબ્દ લેવો જરૂરી નહીં એની જગ્યાએ તેને શબ્દ લઈ શકીએ કે બાળકો તમે કીડી જોઈ છે એટલે અહીંયા કઈ આવશે કીડી કે તેને કીડી બિનજરૂરી શબ્દ છે એટલે કે તેને તેને કેટલા પગ હોય છે તમને કે બાળકોને ખબર છે તો શું આવશે તમને આવશે બાળકો આવશે નહીં એટલે બાળકો ઉપર આપણે લીટી મારી દેવાની તો શું બનશે કે તમને ખબર છે હવે બિનજરૂરી શબ્દ આપણે છેકી નાખ્યા હવે જે વાક્ય બન્યું એ નીચે આપણે લખશું કે બાળકો તમે કીડી જોઈ છે તેને કેટલા પગ હોય છે તમને ખબર છે બરોબર બની ગયું ને સાચું વાક્ય આપણું એ જ વાક્ય આપણે નીચે સારા અક્ષરે લખવાનું તો એ આપણે હવે પછીના વિડીયોમાં અભ્યાસ કરશું તો આજે જે અભ્યાસ કર્યો એ તમારે વ્યવસ્થિત એક વખત તેનું રિવિઝન કરી લેવાનું બરોબર ધન્યવાદ.